સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ચાલતો વહીવટ ફરી સપાટી પર આવ્યો છે. અમદાવાદ એસસીબીએ ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાર્યવાહી કરી હતી. અહીં એએસઆઈ અને વછુટીઓ 100 ટેમ્પો પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો, જેથી એસસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉધના ઉદ્યોગનગર પાશ્વર શોપિંગ સેન્ટરમાં તેના 5 વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો, જે એસસીબીએ છટકું ગોઠવી 1 લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગે હાથે ઝડપી પાડ્યો છે. બાદમાં વચેટિયાને જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી, જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એએસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો. એએસઆઈ વિજય ચૌધરી અથવાલાઇન્સમાં જે ફ્લેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ 70 લાખ અંદાજી છે. તેમની પત્ની પીએસઆઈ છે. પોલીસ ખાતામાં 30 વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના 3 વર્ષ બાકી છે. વચેટીઓ સંજય પાટીલ અગાઉ ટેમ્પો એસોસિએશન સાથે સંકળાયેલો હતો અને હાલમાં મિલોમાં કાપડનો કોન્ટ્રાક્ટ. એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 10464 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ 1000 રૂપિયા એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપી પણ હતું, આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની કેસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે. હા, એ તપાસ અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને જણાવીશ. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.